ત્રેપનમાં પ્રશ્નમાં કીધું છે કે નીચેની અભિવ્યક્તિમાં ક્રિયા ઓળખો અને અભિવ્યક્તિ શું દર્શાવે છે કહેવાનું. એટલે અત્યાર સુધી આપણે બધી અભિવ્યક્તિ હતી ને એની સ્થિતિ આપેલી હતી, બરાબર છે, કે તમારે આવું કરવાનું છે, આને આટલા ગુણવાના છે, આને આટલા ભાગવાના છે, એવું આપણે આપેલું હતું ને એના ઉપરથી આપણે અભિવ્યક્તિ બનાવતા હતા. હવે અહીંયા તમને અભિવ્યક્તિ આપેલી છે, એ અભિવ્યક્તિ દર્શાવે છે શું એ તમારે કહેવાનું છે, બરાબર. હવે પેલી અભિવ્યક્તિ જુઓ તો એમાં શું છે, કઈ ક્રિયા કરેલી છે, બાદબાકીની કરેલી છે, બરાબર. બાદબાકીની ક્રિયા કરેલી છે એટલે અભિવ્યક્તિ શું દર્શાવે છે, તો કે એક્સ માંથી બે બાદ કરતા. જુઓ છે એક્સ માઇનસ બે, પછી છે બે એક્સ પ્લસ 15. તો જુઓ બે અને એક્સ નો ગુણાકાર કરેલો છે અને એક્સ માં 15 છે એ પ્લસ કરેલા છે, એટલે અહીંયા ક્રિયા થઈ ગુણાકાર અને સરવાળો. શું બને અભિવ્યક્તિ, તો કે એક્સ ને બે વડે ગુણી 15 ઉમેર તા. એના પછી છે બે એક્સ માઇનસ 15, તો ગુણાકાર તો છે જ, અને બીજું શું છે, બાદ બાકી. તો એક્સ ને બે વડે ગુણી તેમાંથી 15 બાદ કરતા. એક્સ ભાગ્યા 17 ભાગાકાર છે, એટલે એક્સ ને 17 વડે ભાગતા, અને 17 ગુણ્યા એક્સ છે એટલે ગુણાકાર છે, તો એક્સ ને 17 વડે ગુણતા. 54માં પ્રશ્નમાં શું કીધું છે, કે બે જ ક્રિયાઓનો ઉપયોગ કરીને ચલ એક્સ અને 8 અને ચાપ આ ત્રણેય અક્ષરને આપણે દર્શાવવાના છે. આ બધાની અંદર એક્સની હાજરી અનિવાર્ય છે, બરાબર છે. બે જ ક્રિયા એટલે શું, તમે આ જે પદ બનાવ્યું હોય ને એ પદમાં કોઈ પણ સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ ચાર ક્રિયામાંથી કોઈ પણ બે જ ક્રિયાનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. તમે એક પદની જ અંદર સરવાળો બાદબાકી ગુણાકાર બધું લઈ લેશો એવું ચાલશે નહીં. તો પેલું છે 4x + 8, એમાં કઈ બે ક્રિયા છે, ગુણાકાર અને સરવાળો. 4x - 8 સરવાળ ગુણાકાર અને બાદબાકી, 8x + 4 ગુણાકાર અને સરવાળો, x^8 - 4 ભાગાકાર અને બાદબાકી, x^8 + 4 ભાગાકાર અને સરવાળો, x^4 + 8 ભાગાકાર અને સરવાળો. એના પછી છે અભિવ્યક્તિનો વ્યવહારિક ઉપયોગ. વ્યવહારિક એટલે આપણે રોજિંદા જીવનમાં જેવી જેવી વસ્તુઓનો બધી ક્રિયાઓનો ઉપયોગ કરતા હોઈએ એનો ઉપયોગ કરીને હવે તમારે અભિવ્યક્તિ દર્શાવવાની છે. 55મા પ્રશ્નમાં શું કીધું છે, કે બ્રિજલની હાલની ઉંમર 1 વર્ષ છે, તો 10 વર્ષ પછીની ઉંમર શું થાય. આપણી અત્યારની જે ઉંમર હોય એમાંથી આપણે 2 વર્ષ પછીની ઉંમર શોધવી હોય તો આપણે શું કરવું પડે, એમાં 2 પ્લસ કરી દેવા પડે, બરાબર. તો અહીંયા 10 વર્ષ પછીની ઉંમર કીધી છે, તો 10 ને શું કરી દેવાના, પ્લસ, એટલે 1 + 10. પછી 56મા દાખલામાં શું કીધું છે, કે યતીનની હાલની ઉંમર 2 વર્ષ હોય તો 15 વર્ષ પહેલાની પછીની ઉંમર હોય તો આપણે એટલા વર્ષ પ્લસ કરી દઈએ. અહીંયા આપણે પહેલાની ઉંમર કીધી છે તો એટલા વર્ષ શું કરી દેવાના, માઇનસ કરી દેવાના, એટલે 2 - 15. 57મા પ્રશ્નની અંદર તમને બધી અભિવ્યક્તિ આપેલી છે એનો તમારે સામાન્ય ભાષામાં ઉપયોગ કરીને લખવાનું છે. પહેલાં શું કીધું છે, કે પેનની કિંમત 1 રૂપિયા છે અને પેન્સિલની કિંમત 1/2 છે, તો આનો મિનિંગ શું થાય, કે પેન્સિલની કિંમત પેનની કિંમત કરતાં કેવી છે, અડધી, કારણ કે અહીંયા 2 વડે ભાગાકાર કર્યો. પછી છે સચિન ક્રિકેટ મેચમાં સ્કોર 1 રન કરે છે અને સૌરવનો સ્કોર શું છે, 1 - 15, એટલે જુઓ સચિન કરતાં સૌરવનો સ્કોર 15 ઓછો થયો, એટલે સૌરવનો સ્કોર સચિનના સ્કોર કરતાં 15 ઓછો છે. વર્ગ 5માં n વિદ્યાર્થીઓ છે અને 6માં n + 10 વિદ્યાર્થીઓ છે, તો શું થયું, 5 કરતાં 6માં 10 વિદ્યાર્થીઓ વધારે છે. રોહિતની ઉંમર 2 વર્ષ છે અને હાર્દિકની ઉંમર 2 વય છે, તો શું થયું, હાર્દિકની ઉંમર રોહિતની ઉંમર કરતાં કેટલી છે, 2 ગણી છે. એના પછીનો પોઈન્ટ શું છે, સમીકરણ. હવે આપણે સમીકરણ બનાવતા શીખવાના છે, બરાબર છે. આગળના ધોરણની અંદર આવું ખાલી સમીકરણ નામનું એક આખે આખું ચેપ્ટર આવશે, બરાબર છે, તેમાં તમારે વિસ્તારથી બધું સમજવાનું. અહીંયા ખાલી સમીકરણ છે એ કઈ રીતના હોય આપણે શીખવાનું. સમીકરણ એટલે થાય શું, સમીકરણ એ એવી પદાવલી છે કે જેમાં ચલ પદ પણ હોય, અચલ પદ પણ હોય, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી બધી ક્રિયાઓનો ઉપયોગ થયેલો હોય અને ફરજિયાતપણે બરાબરની નિશાની હોય, બરાબર છે. બરાબરની નિશાની હોય તો જ એને સમીકરણ કહેવાય, બરાબરની નિશાની વિના સમીકરણ બને નહીં, બરાબર છે. 58મો પ્રશ્ન, x + 5 = 15 સમીકરણ છે. જુઓ મેં કીધી હતી ને બધી વસ્તુ છે, ચલ પદ છે, અચલ પદ છે, સરવાળો ગુણાકાર છે, એટલે કે ચાર ક્રિયામાંની કોઈ પણ ક્રિયા છે અને બરાબર પણ છે, એટલા માટે સાચું. પછી તમને 59 નંબરના ક્વેશ્ચનમાં શું કીધું છે, કે નીચેના પૈકી કયા સમીકરણો છે તે લખવાનું છે, હા અને નામાં જવાબ આપવાનો છે. તો સમીકરણ છે કે નહીં એ શોધવા માટે તમારે શું કરવાનું, મેં તમને કીધી હતી એક આ મેઇન વસ્તુ યાદ રાખવાની, કે બરાબરની નિશાની હોવી જ જોશે, બરાબરની નિશાની હશે તો જ એને સમીકરણ કહેવાશે, નકર સમીકરણ કહેવાશે નહીં. અને બીજી વસ્તુ, ચલપદ હોવું જોઈએ, ચલપદ નહીં હોય તો પણ એને સમીકરણ કહેવાશે નહીં. પેલા છે n - 5 = 10, જુઓ આમાં ચલપદ પણ છે બરાબર પણ છે, એટલે હા ચલ છે એમ. પછી x - 5 > 10, અહીંયા બરાબર નથી એટલે ના.
અહીંયા શું કીધું છે, 3 × 5 + 15 = 2, ના શું કામ, કારણ કે ચલ પદ નથી. 2y - 1 = 5, હા કારણ કે ચલ એમાં પણ છે અને બરાબર પણ છે. 2y - 1 = 7, નથી શું કામ, બરાબરની નિશાની નથી. 3x/2 = 5, નથી કારણ કે બરાબરની નિશાની નથી. x = 6 = x + 6 × 2 છે શું કામ, કારણ કે ચલપદ છે બરાબર પણ છે. 6y = 18 છે કારણ કે બરાબર પણ છે ચલપદ પણ છે. y + 9 = 20, નથી કારણ કે બરાબરની નિશાની નથી. 3/2 = 5, નથી કારણ કે ચલપદ નથી. x 6 + 6x + 9 = -5 છે કારણ કે બરાબર પણ છે અને ચલપદ પણ છે. -3 - 5 = 8x/5 છે કારણ કે ચલપદ પણ છે અને બરાબરની નિશાની પણ છે. 60મા પ્રશ્નમાં શું કીધું છે, કોઈ પણ સમીકરણ ચલની કોઈ ચોક્કસ કિંમત માટે જ સંતોષાય છે. આ વાક્ય તમને શું કહે છે કે મેં તમને એવું સમજાવ્યું કે સમીકરણ છે ને હંમેશા બરાબરની નિશાની માટે જ વપરાય. હવે બરાબરની નિશાનીનો મિનિંગ શું થાય કે તમને કોઈ પણ સમીકરણ આપેલું છે, બરાબર છે, અહીંયા છે -3 - 5 = 8x/5, આનો મિનિંગ શું થાય કે આ બાજુનો જેટલો જવાબ આવે છે ને એટલો જ જવાબ આ બાજુનો આવશે, બરાબર છે. એટલે આમાં તમારે એક્સની કિંમત શોધવી હોય ને તો અહીંયા તમારે એક્સની કિંમત એવી શોધવી પડે કે જેથી એ એક્સની કિંમત અહીંયા મૂકવાથી એનો જવાબ આ બાજુ જેટલો જ આવી જાય, બરાબર. એટલે કોઈ પણ એક સમીકરણમાં એક ચલનો ઉપયોગ થઈ ગયો હોય ને એમ તો એ ચલનો ઉપયોગ કોઈ ચોક્કસ કિંમત માટે જ સંતોષાય. સંતોષાયનો મિનિંગ થાય બરાબરની બંને બાજુના જવાબ સરખા આવી જાય, બરાબર છે. એટલા માટે ત્યાં આવશે સાચું. 61મો પ્રશ્ન, દરેક સમીકરણમાં નીચેના પૈકી કઈ નિશાની હોય છે બરાબરની. 62મો પ્રશ્ન, ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી હોય તેવા સમીકરણ માટેની અનિવાર્ય શરત છે. હમણાં મેં તમને સમજાવ્યું, એ ડાબી બાજુ એટલે બરાબરની ડાબી બાજુ, જમણી બાજુ એટલે બરાબરની જમણી બાજુ, તો ત્યાં સાચું આવશે. 63મો પ્રશ્નમાં તમને શું કીધું છે કે બધી વાયની કિંમત આપેલી છે અને તમને સમીકરણ આપેલું છે વાયના છેદમાં 4, બરાબર છે. આનો ઉપયોગ કરીને તમારે આગળ તમારે દાખલા ગણવાના છે. હવે તમારે શું કરવાનું, તમને સમીકરણ આપી દીધું કે વાયના છેદમાં 4 સમીકરણ છે. હવે તમારે લાઈનમાં પહેલાં વાયની કિંમત 5 લેવાની, વાયની કિંમત 6 લેવાની, વાયની કિંમત 7 લેવાની, એવી રીતના લાઈનમાં બધી વાયની કિંમત લખતી જવાની. અહીંયા કયો જવાબ આવે છે નહીં તમારે કહેવાનું, બરાબર છે. તો જુઓ અહીંયા આપણે જવાબ લખેલું છે, બરાબર છે. તમને જે કોષ્ટક આપેલું છે ને કોષ્ટકની નીચે તમારે આવી રીતના જ અહીંથી જવાબ લખવાનો છે કે વાય બરાબર 5 થી 10ની કિંમત સુધીનો વાયના છેદમાં 4/2 ની ડાબી બાજુમાં મૂકીને આપણે જવાબ શોધીએ છીએ, બરાબર છે. હવે પેલું છે વાયનો જવાબ લઈએ છીએ આપણે, 5 5 થી ચાલુ કરીએ છીએ એટલે 5 ના છેદમાં 4 થાય, 6 લઈએ તો 6 ના છેદમાં 4, 7 લઈએ તો 7 ના છેદમાં 4, 8 લઈએ તો 8 ના છેદમાં 4 નથી લખ્યા. કારણ શું કામ, કારણ કે 8 ના છેદમાં 4 કરો છેદ ઉડી જાય તો કેટલો જવાબ આવે 2, 9 એટલે 9 ના છેદમાં 4 અને 10 એટલે 10 ના છેદમાં 4. જ્યારે વાય બરાબર 8 હોય ત્યારે સમીકરણમાં અહીંયા 2 શું કામ, એ વાય આપણે ગણતરી કરીને નીચે દર્શાવી દેવાના છે. એના પછીનો પોઈન્ટ છે સમીકરણનો ઉકેલ. સમીકરણનો ઉકેલ એટલે શું, તમને જે સમીકરણ આપેલું હોય ને એ સમીકરણમાં સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીને સમીકરણની અંદર રહેલું જે ચલપદ છે એ ચલપદની તમારે કિંમત શોધવાની. પહેલું સમીકરણ છે 8m = 80, તો જુઓ 8m = 80, એમની કિંમત શોધવાની છે. એમને કરતા બનાવો બરાબર, 80 ના છેદમાં 8 છે એ સામેની બાજુ જાય તો ભાગાકારમાં, 8 ના છેદમાં 80 એટલે 10, એટલે એમની કિંમત 10, અને n + 15 = 18 છે, તો n + 15 = 18. હવે એમની કિંમત શોધવાની છે, બરાબર. તો એન અહીંયા m ના m = 18, m ના m = 15 ની આ બાજુ પ્લસ છે, બરાબરની સામેની બાજુ જાય તો માઇનસ. 15 માંથી 18 માંથી 15 જાય તો કેટલા વધે 3, એટલે જવાબની અંદર 3. 2 ના n ના છેદમાં 2 = 15 હોય તો ઉકેલ શું મળે, તો કે n ના છેદમાં 2 = 15 છે એની કિંમત શોધવાની છે. તો એને કરતા બનાવો, 2 સામેની બાજુ જશે તો અહીંયા ભાગીકારમાંથી સામેની બાજુ જશે તો ગુણાકારમાં, એટલે 15 × 2, 15 × 2 = 15 × 2 = 30.